નમસ્કાર સીધો સંવાદમાં આપનું સ્વાગત હું છું નેહલ રાજ્યમાં એક પછી એક જે પેપર કૌભાંડનો સિલસિલો છે એ હાલનો નહીં પરંતુ ઘણા સમયથી યથાવત છે ક્યારેક સરકારી નોકરીની કોઈ પરીક્ષા હોય તો એમાં પેપર ફૂટવાનો મુદ્દો આવે તો તેવી જ રીતે ઘણીવાર કોલેજની મેટરમાં પણ એવું થતું હોય છે હાલની જો વાત કરવામાં આવે તો આવી જે ઘટના છે કે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બનવા પામી છે કે જેમાં એલ એલ પેપર હોય સેમિસ્ટર ચોથું હોય અને તેમાં જે માર્ક્સ આવે અને એ રીચેકિંગમાં જાય તો માર્ક્સમાં જબરજસ્ત ઉછાળો કે વધારો જોવા મળતો હોય અને એમાં ક્યાંક વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય એવો પણ આક્ષેપ છે આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે ટાઇટલ આપ્યું છે વધુ એક પેપર કૌભાંડ તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્નેહલ જોશી નેતા ભારતીય જનતા પાર્ટી દિગ્વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે નેતા કોંગ્રેસ આ બંનેનું સ્વાગત છે સાથે જ શિક્ષણવિદ તરીકે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કિરીટ જોશી કિરીટ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જે જે પ્રમાણે આ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે સમજવી છે કે સમગ્ર મામલો શું છે તો વાત એમ છે કે જે પેપર હોય બે હજાર એકવીસનો આ મામલો છે એ પેપર હોય પરિણામ જાહેર થયું હોય પરંતુ ત્યાર પછી જ્યારે લાગે કોઈ વિદ્યાર્થીને કે આમાં મને માર્ક્સ ઓછા મળ્યા છે અને ત્યાર પછી એ રીચેકિંગમાં મોકલવામાં આવે રીચેકિંગમાં જ્યારે જાય ત્યારે કેટલાકને એક કે બે માર્ક્સ વધે કેટલાકને બારથી પંદરથી સત્તર માર્ક્સ વધે સામાન્ય રીતે જ્યારે પેપર ચેકિંગનો મામલો આવે તો એક પેપરના બસોથી ત્રણસો રૂપિયા હોય પરંતુ આ એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે જ્યાં બે હજાર રૂપિયા એક પેપરના ચેકિંગના થાય છે આ જ મુદ્દાએ તુલ પકડ્યું અને ત્યાર પછી અત્યારે ચર્ચાની એરણે છે

ખોટું કર્યું હશે એ કોઈ આમાંથી બચી શકશે નહીં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એક એવી એક જ એવી યુનિવર્સિટી છે કે જ્યાં બે હજાર રૂપિયા પેપર ખોલાવવાના લે છે બાકી બીજી તમામ યુનિવર્સિટીમાં બસો થી ત્રણસો રૂપિયા ફી ફી ભરી અને પેપર ખોલાવવામાં આવે છે ત્યારે અમારી માંગ છે કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે મોટા મગર મોછોનો ક્યાંક ને ક્યાંક હાથ હોય અને પોતાના વાલા દવલાની નીતિ રાખી અને યુનિવર્સિટીના મોટા સત્તાધીશો દ્વારા ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે

કે આવું ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીમાં પણ બનેલું છે કે એક વસ્તુ શું હોય કે પરીક્ષા પતી જાય પછી જે રીચેકિંગમાં જાય તો રીચેકિંગમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ચેકિંગમાં હોય પેપર અને એ વખતે જે કૌભાંડ થતું હોય છે આ કૌભાંડની વાત છે અને એનએસયુએ આખાનો પર્દાફાશ પણ કર્યો છે અને આ બાબતે એનએસયુઓ પૂરી તાકાતથી લડશે અને જરૂર પડશે તો જેટલા પુરાવા પણ ભેગા થશે ચોક્કસથી એ જમા કરાવશે પરંતુ વાત એ છે કે સરકાર આવે છે ને આ વસ્તુમાં પીએચડી થઈ ગઈ છે પીએચડી પહેલાં પેપર ફોડવાનું પેપર ફૂટી જાય સેટિંગ થઈ ગયું હોય પછી જ્યારે આવી રીતના કોઈ કૌભાંડ બાર આવી જાય દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કોઈ જગ્યાએ ક્યારેક આ વસ્તુ પર વીસ ફી પર ફૂટી ગયા ક્યાં ક્યાં સુધી ચલાવી લેવાનું દર વખતે એકની એક વાત હોય ભાઈ કોઈ જ નહીં છોડી બધા પર કેટલા તમે કેટલા દર વખતે સમજો કે કોઈ એકાદ વખત થાય તો કોઈ નીચેના સ્થળે કે કોઈ કેન્દ્ર પર બનાવ બને હોય તો એ વસ્તુ અલગ છે પરંતુ જ્યારે આટલી બધી વસ્તુ થતી હોય ત્યારે એકદમ ઊંચી કક્ષાએ બહુ મોટા કોઈ લોકો જોડાયેલા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે અને લોકો જાણે છે કે કઈ ભરતી હોય તો ભરતીના ભાવ જાહેર થાય કે ભાઈ આ ભરતી હોય આટલા લાખ રૂપિયા ચાલે છે આટલા લાખ ચાલે છે અને એ પ્રમાણે જ એની ભરતી થતી હોય છે અને એની અંદર પેપર વેચાતા હોય છે પછી ક્યાંકનું ક્યાંક લીક થઈ જાય છે અને આ તો આની અંદર માસ્ટર માઇન્ડ છે અને આ વાત નિયતની છે તમે વસ્તુ સમજો કે મુખ્યમંત્રી બદલવાના હોય છે તો કેમ પેપર લીક નથી થતું નવા મંત્રી નવા મંત્રીનું લિસ્ટ ડિક્લેર થવાનું કેમ કોઈ દિવસ લીક નથી થતું જે બનવાનું એમને નથી ખબર એટલું એકદમ એમાં માસ્ટર માસ્ટરી છે કે વસ્તુ કોઈ નથી ખબર પડવા દે પણ આની અંદર તો પી પીએચડી છે પેપર ફોડવાની અંદર કે ભાઈ તમાર આટલા પૈસા લાગશે ના પોસ્ટ છે આપશે ના લાગશે ને એની અંદર પેપર લીક થાય છે એટલે આની બાબતે લોકો ચોક્કસથી જે તૈયારી કરે છે જે જાહેર પરીક્ષાઓની તૈયારી કરતા હોય કે હોય બધા છે આ પરિસ્થિતિથી અને એટલે જ જે આપ્યો છે એની અંદર પણ વાત કે કેવું નિયમ બનાવવામાં આવશે કાયદાઓ બનાવવામાં આવશે કે જ્યાં સુધી આની અંદર જે મોટા લોકો સંડોવાયેલા છે તેના પર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ કોઈ પણ પ્રકારે આ પ્રક્રિયા અટકશે નહીં બિલકુલ સુલભાઈ આપની પાસે આવું છે ભાજપના શાસનમાં પેપરો ફૂટવા ચોરીઓ થવું બહુ સામાન્ય બાબત બનતી જાય છે તેવો સ્પષ્ટ આક્ષેપ છે શું કેશો જી હું એમ માનું છું કે પેપર લીક થવું એ પછી સરકારી ભરતીનું પેપર હોય કે એ તો એ એક યુવાનો માટે એ ખૂબ જ દુઃખદ ઘટના છે પણ આપણે જ્યારે પણ આવું કોઈ ઘટના થતી હોય છે તો ગઈ વખતે જ આપણે જોયું કે અમારા યુવા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ એમાં રસ લઈ અને ચોવીસ કલાકની અંદર જ જે એમાં દોષી હતા એ લોકોને પકડી પાડ્યા હતા સાથે મારે એ પણ કહેવું છે કે આ યુનિવર્સિટીના પેપરની જે વાત છે તો યુનિવર્સિટીનું જે આપણે સાંભળ્યું કે એના અધિકૃત વ્યક્તિએ આપણને કહ્યું કે તેની કમિટી બની છે તેની તપાસ પણ થઈ છે અને સરકારની અંદર કે સરકારી લો એન્ફોર્સમેન્ટ એજન્સીના ધ્યાનમાં કોઈ આવું ગેરરીતિ જ્યારે પણ આવે છે તો એની ત્વરિત તપાસ થાય છે ખૂબ જ નિષ્પક્ષ રીતે તપાસ થાય છે અને હું અત્યારે પણ કહું છું ચેલેન્જ સાથે કે ગઈ વખતે પણ જે પેપર લીકના જે લોકો પકડાયા હતા એ લોકોને સજા મળી છે પછી તે ગમે તે પાર્ટીનો હોય ગમે તે સાથે સંકળાયેલો હોય આ એનએસયુઆઈના યુવક જે છે એક વિદ્યાર્થી તરીકે જો એ બોલતા હોય તો ચોક્કસ અમારી સંવેદના એમની સાથે છે પણ આવી કોઈ વિદ્યાર્થીઓના મુદ્દાને જ્યારે લોકો પોલિટિકલાઇઝ કરી અને એ રજૂઆત કરતા હોય છે તો એ ખૂબ જ દુઃખદ છે કારણ કે યુવાનોનું ભવિષ્ય એમનું ભણતર અને એમની ભરતી સાથે ખૂબ જ નજીકથી જોડાયેલું છે એટલે જ્યારે પેપરની વાત આવે તો ચોક્કસપણે આવા ક્યાંય પણ જે ગેરરીતિ થતી હોય છે એની અંદર અમે ખૂબ જ સતર્કતાથી કામ કરી અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ પણ ખૂબ સારી રીતે કામગીરી કરી અને આવા લોકોને ઝડપી પાડે છે અને એને કડકથી કડક સજા મળે તેનો પૂરતો પ્રયાસ સરકાર કરે છે ચલો ભાજપ કોંગ્રેસ બંનેના નેતાઓને આપણે સાંભળ્યા ડૉક્ટર કિરીટ જોશી સર આપની પાસે આવવા માંગુ છું આપની પાસેથી એક બાબત મારે એ જાણવી છે કે અગાઉ જો પેપર પેપરકાંડની વાત કરવામાં આવે તો પાટણ છે હાલની જે આ ઘટના છે તેની વાત કરવામાં આવે તો આ જૂનાગઢનો કેસ છે અને જૂનાગઢના કેસમાં અગાઉ પણ હોમ સાયન્સના કિસ્સામાં આ જ પ્રકારની ઘટના બનવા પામી હતી ત્યારે વધુ એક કિસ્સો જ્યારે સામે આવ્યો છે તો યુનિવર્સિટીની પરીક્ષામાં ગરબડ થાય કેટલું વ્યાજબી શિક્ષણ એક પવિત્ર વ્યવસાય છે ત્યારે શિક્ષણની ગરિમા જળવાય શિક્ષણની પવિત્રતા જળવાય આ જોવાની ફરજ શિક્ષણ સાથે સંકળાયેલ તમામ ઘટક પક્ષોની છે તેમાં શિક્ષકો પણ આવી જાય ટીચિંગ સ્ટાફ પણ આવી જાય છે યુનિવર્સિટી ચાન્સેલરો પણ આવી જાય છે જે તે શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ આવી જાય છે વાત રહી પેપર કૌભાંડ કહો કે પેપરમાં રી ઇવલ્યુશન કરવાની વાત છે અને એમાં કૌભાંડ જે શબ્દ વપરાય છે ચોક્કસ ક્યાંક ખોટું તો થયું હશે એમાં બે મત નહી કારણ કે જ્યારે પેપર જોવાય ત્યારે ઓછા માર્ક્સ હોય અને પેપર ખોલાવવામાં આવે અને પછી જ્યારે પાંચ માર્ક પંદર માર્ક સત્તર માર્ક વધી જાય એ તેર ઇઝ સમથિંગ રોંગ પણ આના માટે જવાબદાર કોણ સીધે સીધા સંકળાયેલ શિક્ષકો પ્રાધ્યાપકો હું એવું કહું છું કે તમામ પ્રાધ્યાપકો આવા

સરકારમાં હું વ્યક્તિગત એવું માનું છું કે સરકાર સીધે સીધે ક્યાંય જવાબદાર નથી જવાબદાર છે શિક્ષણ સાથે સંકળાયેલ પ્રાધ્યાપકો અને જે તે યુનિવર્સિટીના સંલગ્ન અધિકારી સરકારે પુરાવા મળે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ પક્ષના હોય તો પણ એમને ન જ છોડવા જોઈએ જે સ્નેહલભાઈએ કીધું હું એમને અભિનંદન આપું છું કે મેં કહ્યું પણ એ કહેલી વાતને સાર્થક કરી બતાવે ત્યારે આપણી સરકારને આપણા શિક્ષણ વિભાગને ચાર ચાંદ લાગી જશે હું વ્યક્તિગત માનું છું બિલકુલ જે પ્રમાણે આપણે વાત કરી સ્નેલ જોશી આપની પાસે આવવા માંગુ છું આ જે વિદ્યાર્થીઓ છે કે જેમણે પેપરને રીચેકિંગ માટે રીઅપીલ માટે જે તેમણે વાત કરી હતી એ તમામ એલ એલ અભ્યાસ કરે છે એટલે કે લોમાં પણ તેઓ માસ્ટર્સ કરી રહ્યા છે અને તેમની આ જે વેદના અથવા તો વ્યથા છે અથવા તેમને લાગે છે કે ક્યાંક મને માર્ક્સ ઓછા આવ્યા છે કઈ રીતે તમે જુઓ છો અને જે પ્રમાણે અત્યારે આપણને ડૉક્ટર કિરીટ જોશી સરે વાત કરીને કે શિક્ષણની ગરિમાનો પણ અહીંયા સવાલ આવીને ઊભો રહે છે કઈ રીતે જુઓ છો જી કિરીટભાઈએ જે વાત કરી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે શિક્ષણની અંદર જેટલા પણ લોકો સંકળાયેલા છે તેમની આ એક નૈતિક ફરજ તો આવે જ છે અને જ્યારે સરકારની વાત આવે તો જેમ મેં આપને કહ્યું કે કોઈ પણ જ્યારે સરકારી પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ કદાચ થઈ હોય કે કોઈક વ્યક્તિઓ આવી રીતે સંડોવાયેલા હોય કે બીજી કોઈ પણ વાત જ્યારે સરકારી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને અને સરકારને જાણ થાય છે તો ચોક્કસપણે ટ્રાન્સપરન્ટલી એને સજા મળે એના માટે કામગીરી સરકાર કરે છે એક એવો માહોલ બનાવવામાં આવ્યો છે કે જેનાથી આજે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ખૂબ સારો આત્મવિશ્વાસ પણ કેળવાય અને આપ આ જુઓ છો કે જ્યારે પણ કંઈ એ લોકોને તકલીફ લાગે તો આ એમને ચેલેન્જ કર્યું છે આજે એ જ યુનિવર્સિટીના વ્યક્તિએ ટીવી પર આવી અને એમને સ્પષ્ટતા પણ કરી છે અને હું ચોક્કસ કહું છું કે અને હું ઈચ્છું છું કે એ જે યુનિવર્સિટી હોય એની કમિટી ત્વરિત જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓ એ રિપોર્ટ રજૂ કરે અને એમને સંતોષકારક એમનો જવાબ મળે અને જો કદાચ ગેરરીતિ થઈ હોય તો ચોક્કસપણે ત્યારે સરકારના લેવલે જે પણ જવાબદારી સરકારની બને છે તે સરકાર ખૂબ જ નિષ્ઠાથી નિભાવશે અને કોઈ પણ વ્યક્તિ હશે એને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર સજા થાય તેના માટે સરકાર પ્રયાસ કરશે કારણ કે આ વાત યુવાનોની છે ગુજરાતના યુવાનોના ભવિષ્યની છે ને ગુજરાતના યુવાનોના શિક્ષણની પણ છે

અને તમે જો જ્યાં સુધી ક્યાં સમજો કે આની અંદર કોઈ પ્રોફેસર હોય સંકળાયેલા અને જ્યાં સુધી એના પર સ્ટ્રીક કાર્યવાહીની નોકરી નહીં છીન ત્યાં સુધી કોઈ આ બાબતે ગંભીર નહીં થાય નોટિસ આપવી એના જવાબ લેવા પછી ગોળ ગોળ વાતો કરી કમિટીની પછી ફાઇલો ધૂળ ખાય તો આવા બનાવો બનતા રહેવાના છે તમે સમજો કે આ આખી વાત પેપર કૌભાંડની આખી બધી બેઝા પેપરની વાત કરીએ આપણે કોઈ પણ ગરીબ બાળક હોય તમે આજે આ મોંઘવારીના સમયમાં ઘરથી દૂર રહી તૈયારી કરતો હોય એકલો રહેતો હોય ચોવીસ ચોવીસ કલાક લાઇબ્રેરીમાં વાંચે એમના ઘરના પરિવારના સભ્યો પેટે પાટા બાંધીને અહીંયા પૈસા તો એટલો ખર્ચો થાય અને એટલા ખર્ચા થયા પછી પણ જ્યારે ખબર પડે કે પેપર ફૂટી ગયું છે અને આ પ્રકારની પરિસ્થિતિઓ જ્યારે થતી હોય છે ત્યારે ખૂબ જ ગંભીર અસર વિદ્યાર્થીઓના પરિવાર ઉપર પણ અને વિદ્યાર્થીના માનસિકતા પર પણ પડતો હોય છે માનસિક સ્થિતિ પર પણ અને આવી પરિસ્થિતિઓ સતત બનતી રહી છે આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પણ એમના રસ ઘટતો જાય છે ધીમે ધીમે કે આ પરીક્ષા આપણે આપીએ છીએ પણ એનું પરિણામ શું આજે કયા લોકો પાસ થઈ રહ્યા છે કઈ રીતે પાસ થઈ રહ્યા છે લોકોમાં જગજાહેર વાતો થઈ ગઈ છે એટલા માટે આ પણ જ્યાં સુધી આના પર સટીક કાર્યવાહી ન થાય જ્યાં સુધી જે માથા સંકળાયેલા હોય એના પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ વસ્તુ સતત ચાલતી રહે અને જે પ્રકારે કહ્યું કે આ આનું મૂળ કારણ બી એક તમે જાણવાનો પ્રયાસ કરો કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શિક્ષણનું મોડલ છે એ શિક્ષણનું મોડલ છે ખાનગીકરણનું મોડલ કે આજે જે પણ આરસિંહ મહેતા યુનિવર્સિટી હોય ગુજરાત યુનિવર્સિટી હોય દક્ષિણ ગુજરાત આ જે મોટી મોટી યુનિવર્સિટીથી કોંગ્રેસના સમયથી કાર્યરત છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના સત્યાવીસ વર્ષની અંદર તમે જુઓ કે અમદાવાદ યુનિવર્સિટી હોય અદાણી યુનિવર્સિટી હોય કે રિલાયન્સની યુનિવર્સિટી હોય જવા એ યુનિવર્સિટીઓ એ યુનિવર્સિટીઓ બની છે અને સરકારે સરકારે જે એની ફરજ છે સરકારી શિક્ષણ વ્યવસ્થા એના પર ધ્યાન ખૂબ ઓછું આપ્યું છે અને એના જ કારણે આ પ્રકારના ભ્રષ્ટ નીતિઓની વાત હોય કે આ પ્રકારની યુનિવર્સિટીની અંદર જે પ્રકારે આ કોબાંડો થાય છે એની દિવસે દિવસે ઘટનાઓ વધતી રહી છે ઓકે જવાબ આપણે લેવાની કોશિશ કરીશું ભાજપના નેતા પાસેથી સુનિલભાઈ એક પ્રશ્ન તેમનો એ છે એક વાત એ તેમણે કહી કે જે મોટા મગરમચ્છ છે તેને પકડવામાં આવે તો તેના પર કાબુ આવશે એ માટે સરકાર શું પ્રયાસ કરે છે અને બીજો તેમનો સીધો જ જે હુમલો છે તે છે શિક્ષણમાં ખાનગીકરણ છે તેના કારણે જે શિક્ષણનું સ્તર છે એ નીચું જઈ રહ્યું છે જો હું આપને ઉદાહરણ આપું કે હું મેં જ્યારે આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો તો નાઇન્ટી સેવનમાં ત્યારે ચાર કોલેજ હતી અત્યારે તો એની સંખ્યા ઘણી વધી ગઈ છે ગુજરાતની અંદર અમારા આર્કિટેક્ચરની ફેકલ્ટીમાં હજારો સ્ટુડન્ટ્સ બહારથી પણ ભણવા આવે છે એટલે આ એક ડેવલપમેન્ટની વાત છે કે આજે આપણે જે યુગમાં જીવી રહ્યા છે તો ત્યાં પ્રાઇવેટ કોલેજીસ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પણ હોય અને હોવા જોઈએ તો જ આપણે પ્રગતિ કરી શકીએ

બાળકો જે મહેનત કરે છે કરેલી મહેનતને રોડી નાખે છે બાળકોની કેટલીક વખત તો એવું પણ બને છે પ્રાધ્યાપકો શિક્ષકોમાં પણ હાઈસ્કૂલ શાળામાં બને છે કે જે આન્સર બુકો એમને જે જોવાની છે જે એમને શિક્ષણ કાર્ય કર્યું પરીક્ષણ કાર્ય થયું અને એનું જે મૂલ્યાંકન કરવાનું છે એ મૂલ્યાંકન પણ પોતે કરતા આળસ અનુભવે છે અથવા બીજા વ્યવસ્થામાં સંકળાયેલા છે પરિણામે કોઈ કોલેજમાં કામ કરતા વ્યક્તિઓને પેપર જોવા આપી દેવાય છે અને પછી આન્સર બુકનું ઇવલ્યુશન થઈ અને પરિણામ ત્યાં મોકલી દેવાય છે જો આવું ક્યારેક રીચ સડનલી કોઈક અમુક બુકો જો જોવાય કે વાસ્તવિકતા શું છે તો એનો ખ્યાલ આવશે આ વાત હું જાહેર બોર્ડ ની પરીક્ષાની વાત નથી કરતો પણ સ્થાનિક કક્ષાએ જે ચકાસવાના પૈસા તેમને ઓછા મળતા હોય એવી કોઈ હકીકત ખરી સર શિક્ષકોને મળતો પગાર હું એવું માનું છું કે હાલમાં એક સંતોષજનક છે નો ડાઉટ કે કોઈ પણ અધિકારીને પગાર મોટો ને મોટો મળતો જાય તો શિક્ષકોને એવું થવાનું અમને પણ ઓછો મળે છે પણ એક પરીક્ષણ કાર્ય પણ એનો ભાગ છે ફરજ ભાગ છે પણ છતાં જો એના માટે આપણે જો મહેનતાણું માગીએ તો એ વધુ ઓછાનો પ્રશ્ન નથી અને પ્રાધ્યાપકો જે કોલેજના છે એમને તો પગાર સૌથી વધારે છે જો મને કોઈ વ્યક્તિગત પૂછે તો એમ કહીશ કે શિક્ષણમાં કામ કરતા કર્મચારીઓ પૈકી સૌથી વધારે પગાર આપવો હોય તો બાલમંદિર વિહાર ના બાળકોમાં શિક્ષકો આત્માને પૂછવાનું વેરી વેર અને શિક્ષણ વિભાગે પણ આ વિચારવું જોઈએ કે નાના બાળકોમાં જે આચરણ કરવા માટેના જે મૂલ્યોનું જે જતન થાય બીજ રોપાય છે સંસ્કારનું બીજ રોપાય છે એ બાલમંદિરથી થાય છે પાંચ ટકા દસ સાત ટકા હશે ત્રાણું ટકા સારા વ્યક્તિઓ છે પણ પાંચ સાત જે રાજકારણ સાથે સંકળાયેલા છે જે માથા ભારે છે તેના કારણે સાચા પ્રાધ્યાપકોને પણ નીચું જોવું પડે છે શિક્ષણ સાથે સાથ સંકળાયેલ અન્ય અધિકારીઓને પણ નીચું જોવું પડે છે શિક્ષણ વિભાગ અને સરકાર માટે પણ ડાગરૂપ બની જાય છે તો તેના ઉપર નિયંત્રણ આવવું જ જોઈએ અને શિક્ષણની પવિત્રતા જળવાવી જોઈએ ડોક્ટર કિરીટ જોશી આનો મતલબ એવો થયો કે પ્રોફેસર્સની પેપર ચકાસવાની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉઠવા લાગ્યા છે બસ હું વ્યક્તિગત તો બોલી રહ્યો છું હં ચલો બિલકુલ જે પ્રમાણે એ ચર્ચા થઈ જી ફરી એકવાર આપની પાસે આવીશ દિગ્વિજી દેસાઇ એક બાબત મારે એ જાણવી છે કે અહીંયા એક આક્ષેપ એવો પણ થાય છે કે એનએસયુઆઈ છે એ માત્ર ને માત્ર વિરોધ કરવા માટે આવા મુદ્દાને આગળ લાવે છે તમે કઈ રીતે જુઓ છો એને સિવાય સમજો કે ખૂબ જવાબદાર વિદ્યાર્થી સંગઠન છે વિરોધ કરવો જ્યારે કોઈ પણ પ્રશ્ન આવતો હોય છે તો એના પર જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરતા હોય છે કે આ પ્રકારના બનાવો બની રહ્યા છે પ્રૂફ સાથે જ્યારે વાત કરતા હોય તો એનએસિયુની જવાબદારી છે કે એ બાબતે પૂરી તાકાતથી વાત થાય અને એની રજૂઆતો થાય ને એના વિદ્યાર્થીઓને ના મળે અને એટલા જ માટે તમે સમજો કે દર વખતે ગુજરાત યુનિવર્સિટી ચૂંટણીઓ કે ગમે તે ચૂંટણીઓ વિદ્યાર્થીઓ કોઈ પણ સરકાર રહી હોય વિદ્યાર્થીઓ હર હંમેશા એનએસિવાય સાથે ઊભા હોય છે એટલે જ ઊભા હોય છે કે એનએ સિવાય પૂરજો સવાજથી વિદ્યાર્થીઓના માટે લડતી આવી છે એ વાત છે અને જે પ્રમાણે ભાજપના મિત્ર એ કહ્યું કે કોંગ્રેસ ખાલી ખાલી કે છે બધું અમે જ બનાવ્યું છે અને જે સારા શિક્ષણની ફેસિલિટી વાળા શિક્ષણની વાત કરી તો હજુ છું બધું અમે જ બનાવ્યું છે કે સારા શિક્ષણની વાત હોય તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ છે અમદાવાદમાં તમે બીજી આપશો કેન્દ્રમાં તમારી સરકાર છે એનઆઈડી આપશો સેફ્ટ આપશો આ પ્રકારની વિશ્વસ્તરીય સંસ્થાઓ આપણા ગુજરાત હું નામ બોલવાનું ચાલુ કરું હું ચેલેન્જ આપું છું હું ગવર્મેન્ટ કોંગ્રેસના સમયમાં ચાલેલી હોય એ સંસ્થાઓનું નામ બોલવાનું ચાલુ કરું સરકારી સંસ્થાઓનું નામ બોલવાનું ચાલુ કરો ચાલો કોણ લિસ્ટ લાંબુ થાય હું તૈયાર છું બોલવા માટે આઈઆઈએમ હોય એનઆઈડી હોય સેફ્ટ હોય ગુજરાત યુનિવર્સિટી હોય ભાવનગર યુનિવર્સિટી હોય વીર નર્મદ યુનિવર્સિટી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય તમામ યુનિવર્સિટીઓમાં આજે પણ આજે પણ ત્યાં આગળ ત્રણ હજારમાં બે હજારમાં સેમેસ્ટર ફી છે આજે પણ ત્યાં સસ્તું શિક્ષણ મળી રહ્યું છે એક કોંગ્રેસની છે તો પછી ભાજપ બી કેસે ને કે વંદે ભારત અમે લાયા છે બુલેટિન અમે લાવી રહ્યા છે દેશની અંદર મેટ્રો ટ્રેન હોય કે આ ભાઈના જે કોંગ્રેસના કાર્યકરમાં બનેલી યુનિવર્સિટી હોય એક માણસના પરસેવાની કમાઈમાંથી અને સરકાર જે વ્યક્તિ ટેક્સ ભરે છે એના આ જનતા બનાવે છે

ડૉક્ટર કિરીટ જોશી આપનો પણ ખૂબ ખૂબ આભાર પણ અહીંયા સૌથી મહત્વનો સવાલ એ એ છે કે ખૂબ જ મહેનત કરીને જ્યારે શિક્ષણ પૂરું પાડવાની વાત છે ત્યારે સરકારમાં હોય કે વિપક્ષમાં હોય પણ જે વિદ્યાર્થી છે તેની વેદના ક્યાંક સમજવી પડશે અને આગળ જતાં એ પણ જોવું પડશે કે એને જે પ્રમાણપત્ર આપવામાં આવે છે એની પણ ક્યાંક વેલ્યુ હોય અને એને સારી રોજગારી મળી શકે તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર